અમે કરીએ છીએ માટે તમે કઈક આપો. અને એ વૃત્તિ જ્યાં જાગે ને એટલે પછી ખલાસ. તમે સેવા કરો, સેવા પોતે જ બોલશે. એ મોડી બોલશે તો એ વાંધો નહીં, પણ એ બોલવાની જ છે. એટલે બન્યું એવું. એક વાર મારે ત્યાં સવારના પરમાં એક બ્રાહ્મણ દોડતો આવે. બ્રાહ્મણ મેં પૂછ્યું, પગ આમ આવે પણ થોડો આવે, સાંજે આવે, પણ સવારના પર પગમાં પડી ગયો. મેં કહ્યું શું થયું? મને કે મમ્મીએ કહ્યું જા જા જા, દોડતો જા ને બાપુને પગે લાગી જાય. કારણ કે થયું શું? મને કે આજ તમને ખબર નથી, પેટલાદમાં 5 દુકાનો તૂટી અને 5 દુકાનમાં સૌથી પહેલી મારી દુકાન તૂટી. હવે બ્રાહ્મણ આમ તો પુરોહિતનું કામ કરતો, પણ એને વળી ચોકસીનો ધંધો કર્યો સોના ચાંદીનો. અને મારે આશ્રમમાં આવે એટલે જરાક દબાણ કર્યું તો મારા હાથે ઉદઘાટન કરાયું. તો પેલા ચોરે રાત્રે એની દુકાન તોડી, પહેલી દુકાન. કોઈ દિવસ નહીં ને તે દિવસે 39,000 રૂપિયા કેશ એને ડ્રોવરમાં મૂક્યા. નહીં તો રોજ ઘેર લઈ જાય, આખા દિવસમાં વકરો હોય ને ઘેર લઈ જાય. તે દિવસે એને ડ્રોવરમાં મૂકી દીધા. અને આને દુકાન તોડી, અને તોડીને પછી ખબર નહીં એને શું સૂજ્યું કે ના પૈસાને અડ્યો, ના ચાંદીને, ના દાગીનાને, કોઈ વસ્તુને અડ્યો નહીં. મારો ફોટો અંદર મૂકેલો, ભગવાનનો ફોટો નહીં, યાદગીરીમાં. પેલામાંથી કાઢીને દીવો કર્યો, અગરબત્તી કરી અને બધું એમને મૂકી. પછી બીજી 4-5 દુકાનો તોડી, કાપડિયાની ને બધી. હવે આ એક ચમત્કાર થઈ ગયો. ભારત તો ચમત્કારો ઉપર જીવે છે, અમેરિકા વિજ્ઞાન ઉપર જીવે છે. હે, અહીંયા તો દગલે ને પગલે વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન. અહીંયા કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? કોઈ દશામાનું કરે છે? અહીં કોઈ નથી કરતા. અહીં તો 12 મહિના ખાઓ પીવો ને નાચો, ખાઓ પીવો ને જોબ કરો, ખાઓ પીવો ને નાચો, જોબ કરો, ખાઓ પીવો ને નાચો. કોઈ વ્રત નહીં. કોઈ ગૌરી વ્રત કરે છે? હમણાં આ છોકરીઓના આવ્યા, કોઈ વ્રત નહીં. અને આપણે બધા વ્રતો કરીએ છીએ કારણ કે આપણે પેલા લોકો પાસે કામ કરાવવા માંગીએ છીએ. એ મહા મને સારો ઘરવાળો ખોડી આપશે, કારણ કે જાતે તો ખોડા એવું છે નહીં. હવે તો ખોડવા માંડ્યા છે, પણ એમાં ભૂલો થવા માંડી. બધું પારકા પાસે કામ કરે, મને પૈસાદાર બનાવી દેજે, મને આમ બનાવી દેજે, મને તેમ બનાવી દેજે. એનો ગેરલાભ અમે ઉઠાવીએ છીએ. એટલા સૈયદ બાપુ ને બુખારી બાપુ એટલા માટે નીકળી પડ્યા. કે આ મગજ જેવું બન્યું છે, આખું મગજ જ એ રીતનું બનાવેલું છે કે હું કોની પાસે જઉં તો પૈસાદાર થઈ જાઉં, હું કોની પાસે જઉં તો મારું કામ થઈ જાય. આ મગજ જ ખોટું બનાવવામાં આવેલું. એટલે વ્યાસ છે ને, વ્યાસને કહ્યું નારદે, તમે માત્ર પ્રેમ લક્ષણા એનો એવો ગ્રંથ રચો જે ગ્રંથમાંથી પ્રેમ પ્રેમને પ્રેમ નીકળતો હોય. બાકી તો બધું ઘણો છે. એટલે તમે જોજો ભાગવતમાં જે રાસ છે ને, એ રાસનું નામ જ પ્રેમ છે. રસો વૈ સહ રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. એક એવો ટાઈમ કે રસ થાય, રસની છોડો ઉડવા લાગે. રાધે 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 રાધે. નરસિંહને ભાન ના રહે, ચૈતન્યને ભાન ના રહે, હીરાબાઈને ભાન ના રહે, અને અહર નિશ તન્મય થઈ જાય. આ રાસ એ વાત તો સાચી. હવે સામર્થ્ય ઘણું છે, જે મહાભારત રચી શકે, જે બ્રહ્મસૂત્ર રચી શકે, એ આવો ગ્રંથ પણ રચી શકે. એટલે એ ગ્રંથ રચવાની એમણે શરૂઆત કરી. પણ એમને વિચાર કર્યો મારે એની એક ઉત્થાનિકા, એક ભૂમિકા લખવી. એ ભૂમિકા ના લખું તો ગ્રંથના મહત્વને લોકો સમજી નહીં શકે. અને એને એક બહુ સરસ ભૂમિકા મૂકી છે, તમે વાંચજો, મહાત્મા વાંચજો. અને આપણા ત્યાં બધી કથાઓ સંસારમાંથી નીકળે. સંસાર ના હોય તો કથા જ ના હોય. અને સંસારમાં જો સ્ત્રી ના હોય તો કથા ના હોય. એકલા પુરુષો હોય તો કથા હોય. એ બાવા જેવા બેઠા હોય, કાઠિયા ફાંકી લીધા તો એ વાહવા, ચણા ખાઈ લીધા તો એ વાહવા, અડધો કપચા આપી લીધો તો એ વાહવા, પડ્યા હોય એવા એવા. પુરુષોની કથા હોય છે. પુરુષો પાત્ર બને, કોઈ ભીમ બને, કોઈ અર્જુન બને, કોઈ કોઈ સહદેવ બને, કોઈ લક્ષ્મણ બને, એ પુરુષો પાત્ર બને. કથા સ્ત્રીની હોય, દ્રૌપદીની કથા હોય, સીતાજીની કથા હોય. એટલે સંસાર છે એ સંસારમાંથી જ કથા થાય. એટલે સંસારની કથા પછી સ્ત્રીઓમાંથી ઊભી થાય, પુરુષોમાંથી ના થાય. એટલે વ્યાસ છે ને, વ્યાસે કહ્યું મારે કેવી રીતે આ લોકોને વાત સમજાવવી. તો એક બ્રાહ્મણ છે અને
બ્રાહ્મણ બધી રીતે સુખી છે, પણ એને એક જ દુઃખ છે, એને સવાસેર માટી નથી. આ એક જ દુઃખ છે. સંસારના ઘણા પાસા છે, અને ઘણા પાસામાંનું એક પાસું છે, બધું છે પણ સવાસેર માટી નથી, સંતાન નથી. આપણે કે કઈ નથી, ના હોય તો મરવા દે ને. અરે બોલવું સરળ પણ નથી, અને પૂછી જુઓ એના મનમાં એક વ્યગ્રતા વ્યગ્રતા વ્યગ્રતા, અશાંતિ અશાંતિ થયા કરે. તમે કદી કલ્પના કરી લોકોને સંતાનની ઈચ્છા કેમ થાય? તમે કોઈ વાર તો વિચાર કરો. માણસની વાત જવા દો, પશુ પક્ષી જીવ જંતુ માત્ર માત્ર, તમે ચારે તરફ જુઓ, કેમ માણસને સંતાનની ઈચ્છા થાય? શું કરવાનું? સંતાન ના હોય તો શું વાંધો? ખાઓ પીવો, મજા કરો, આનંદ કરો. તમારી ઈચ્છા નથી, કુદરતે મૂકેલી ઈચ્છા છે, એ પરમેશ્વરે મૂકેલી ઈચ્છા છે, અને એ ઈચ્છા પૂરી કરવા માટે એને આવેગો મૂકેલા છે. એકદમ વંટોળિયાની માફક આવેગ આવે, ગાંડો થઈ જાય માણસ, અને એ આવેગમાંથી આગળનો કિલો ચાલુ થઈ જાય. તમે લાખ પ્રયત્ન કરો કે આ ઘરેડ તોડવી છે, બહુ અઘરી છે, થોડી જોર તમને તમને આપો આપ એ ઘરેડ તરફ, એ કુદરત તમને ધક્કો મારે છે, અને કુદરત જે ધક્કો મારે છે એમાંથી આ સંસાર ચાલે. એટલે હવે સંસાર છે, એમાં સ્ત્રી છે, પુરુષ છે, એ બ્રાહ્મણ છે. ઘણા માણસોને તમે જોજો કે એને સવાસેર માટીની ખોટ છે. કોઈને પૈસા નથી ઘરમાં, કોઈને આરોગ્ય નથી, કઈ ને કઈ કઈ ને કઈ કઈ ને કઈ પ્રશ્નો ચાલ્યા જ કરે છે. આ માણસ વૃદ્ધ થવા આવ્યો છે પણ ઘરમાં સંતાન નથી. એકબીજો મુદ્દો યાદ રાખજો, જેની પાસે અઢળક મિલકત છે, મોટું રાજપાટ છે, એને ચિંતા થાય કે આ બધું હું કોને આપું, આ બધું મારે સોંપવું કોને. ધ્યાન દેજો, પૈસાનો પણ ભાર લાગતો હોય છે, તમારા ખભા ઉપર ઉચકાયેલી છે, પૈસો એમને નથી રહેતો, અને ખભો બળવાનો હોય તો જ પૈસો ઉંચકાયેલો. જો ખભો બળવાન ન હોય તો ક્યારે કોયો માણસ પડાવી લે, ખેંચી લે, કઈ કહેવાય નહીં. અહીંયા અને દેશમાં પણ એકલ દોકલ દોષી કે એકલ દેકલ પૈસા વાળો દોષો જીવન નથી જીવી શકતા. એકલી દોષી છે કે એકલો દોષો છે, અને ફ્લેટ મારે છે, પૈસાની કોઈ કમી નથી, પણ એનો નોકર ચાકર જ એને મારી નાખે છે. એની કામવાળી કે એનો કામવાળો છે, એને ખબર છે પૈસો છે, એ જ એને મારી નાખતા હોય છે. અહીંયા પણ આવું છે, દેશમાં પણ આવું છે. એટલે પછી શું થાય કે ભાઈ સમૂહમાં જઈને જીવ, સમૂહમાં જઈને રોજ જેથી રક્ષણ થાય. મારે આશ્રમમાં, કોબાના આશ્રમમાં એક દોશીમાં રહે છે. હવે એનો આલીશાન બંગલો છે, પૈસાદાર છે, સુખી છે, પણ મને કે ના, બંગલામાં તો બીક લાગે છે, કેટલો મોટો બંગલો અને હું એકલી રહી કેવી રીતે શકું? એટલે અહીં મને સારું લાગે, અહીં મને બહુ ગમે, બધાના વચ્ચે રહીએ, ભજન ગાયે, કીર્તન ગાયે, બધાના વચ્ચે. એટલે પૈસો છે ને એના માટે પણ ખભો જોઈએ, ઉપાડનારો, વજન ઉપાડનારો, એનું વજન છે. અને વાણીઓ જ વજન ઉંચકી શકે, બધાના ઉંચકી શકે, વાણિયાની બહુ મોટી તાકાત, એ બહુ વજન ઉંચકી શકે. એટલે હવે એ વજન છે ને એ ટાઈમ થયો, હવે મારે વજન બીજા કોઈના ખભા ઉપર મૂકવું, બીજાના ખભા ઉપર મૂકો ને તો તમને હાશ થાય. બહુ સારો દીકરો છે અને તમે દીકરાને ચાવીઓ આપી દીધી, સોંપી દીધી, બધું વજન મૂકી દીધું, હવે તમને શાંતિ. પણ વજન ઉતારવાની કોઈ જગ્યા જ નથી. કેટલી મોટેલો છે, કેટલી હોટલો છે, કેટલા બેંક બેલેન્સ છે, કેટલા શેર છે, કેટલી ગુપ્ત મિલકત છે, કેટલી પ્રગટ મિલકત, પણ આ કોના ખભા ઉપર મૂકવું? વૃદ્ધાવસ્થાના પ્રોબ્લેમ બહુ ભયંકર પ્રોબ્લેમ, બહુ ભયંકર છે. જો એને પાછલી જિંદગી જીવતા ના આવડે તો આવા માણસ છે ને એ કુદરતે વ્યવસ્થા કરી, ક્યાં સુધી એનો છોકરો મોટો થઈ ગયો એટલે બહાર મૂકી દે આના ઉપર. પુત્ર સુપુત્ર છે અને બાપ હરખમાં હરખમાં બધું એને આપી દે. ઘણી વાર પુત્ર કુપુત્ર હોય, સુપુત્ર ન હોય અને આપી દે, બાપ ઉદાર છે અને આપી દે, અને પછી દુઃખી થાય. હું મહારાષ્ટ્રમાં એક માલેગામ છે, ત્યાં માલેગામમાં રહું, પ્રવચનો કરું મહિના સુધી. એક મારવાડી શેઠ આવે, બહુ સજ્જન માણસ, એક દિવસ આવી બેઠો બેઠો રડવા માંડે. મેં કહું ક્યાં બાત હૈ સુવાલાલજી, ક્યાં હુઆ, ક્યાં બાત હૈ, બોલે મને કે મારા ગુરુજી છે નાથ દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના, એમના લગ્ન થાય છે, ઘણા વર્ષો થઈ ગયા,
20 લાખ રૂપિયાના ગુલાબ મંગાવેલા. કેટલા? 20 લાખ રૂપિયાના ગુલાબ મંગાવેલા. બહુ ઠાઠમાઠ થી બધું થયેલું. મારે જવું છે. મેં છોકરા પાસે 300 રૂપિયા માંગ્યા. છોકરાએ પૈસા આપ્યા. ક્યાં કરણો હે, શું કરવું છે તમારે, પૈસાને શું કરવા? તો મેં કહ્યું, સુવાલાલજી, તમારી પાસે લાખોની મિલકત હતી તો તમારે થોડીક તો ખાનગીમાં રાખવી હતી. મને કે સબ છોરે કો દે દો, સબ છોરે કો દે દો. હવે સબ છોરે કો દે દો, હવે ભીખ માંગો. હવે કોઈની પાસે ભીખે માંગવા ના દે. પેલો છોકરો કોઈની પાસેથી લેવાય ના દે. આ તો હું તમને ખાનગીમાં કહું છું, તમારે પણ આવું થોડુંક સબ છોરે કો દે દો હોય, સબ છોરે કો દે દો હોય, તમારે પણ થોડુંક આ વાત સમજવાની કે ભાઈ અંતે તો એમનું જ છે, પણ પાછલી જિંદગીમાં આપજે બેટા, આપજે બેટા, એવી લાચારી ભોગવવાની જરૂર. જોકે અહીંયા તો સરકાર પોતે જ બધું ઘણું કામ કરે છે, પણ છતાં પણ એટલે પાછલી જિંદગીના પણ બધા ઘણા પ્રશ્નો છે. આ બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણની પત્ની છે, પણ બે વિરુદ્ધ દિશાના છે. એક પૂર્વ દિશાનો છે ને એક પશ્ચિમ દિશાનો. આપણે કેટલા કજોડા થયા એમ કોઈ વાર વિચાર કર્યો? પહેલી જે પ્રથા હતી એ પ્રથાના ઘણા જમા પાસા હતા. આવડી નાની જીમ ઢીંગલા જેવી છોકરી હોય, આવડો છોકરો હોય, પરણાવી જાય, બાળ લગ્ન થતા ઘણા સારા સફળ થતા. અત્યારે જેટલા પ્રેમ લગ્નો નિષ્ફળ જાય છે એના કરતા ઓછા નિષ્ફળ જતા. કારણ કે કંટ્રોલ હતો, સમાજનો, વડીલોનો, બધાનો હતો, એટલે બરાબર. પણ એનું એક બહુ મોટું ઉધાર પાસું એ હતું કે એમાં કજોડા કેટલા થતા. બસ કજોડા જ કજોડા, અને કજોડા પછી કઈ ફેરફાર કરી શકાય? પછી એમાં કશો ફેરફાર ના કરી શકાય. એટલે કેટલાક લોકોના જીવન તો બળતરા 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 બળતરામાં જ. અને પતિ હોય કે પત્ની હોય, બેમાં જે સજ્જન હોય ને એ જ દુઃખી થાય, દુર્જન દુઃખી ના થાય. જે માણસ સજ્જન હોય એને દુઃખી થવાનું સમજી લેવાય, અને એના કારણે જ ઘર ટકે. જો એ દુર્જન થઈ જાય તો ઘર તરત જ તૂટી જાય. કેટલી સ્ત્રીઓ કુવામાં પડતી, કેટલીક બળી મરતી, કારણ કે સહન નથી થતું. દુઃખ હવે સહન નથી થતું. અમારે બાજુમાં જ એક ગામ છે સોજિત્રા, અને સોજિત્રામાં એક હોસ્પિટલના ઉદઘાટન, એક વોર્ડના ઉદઘાટન પ્રસંગે મને બોલાવ્યું. બોલાવનારા હતા અમારા ઓળખીતા જ સારા સર્વોદય કાર્યકર્તા, ગાંધીવાદી, અને એને બોલાવ્યા. પછી મેં તપાસ કરી, ભાઈ આ કેમ વોર્ડ, આ તો નાની છોકરીના ફોટો મૂકેલો છે, કોઈ મા બાપનો ફોટો નથી દેખાતો. મેં પૂછ્યું, ભાઈ આ કોણ છે ને શું છે? એ તો બિચારા રડી પડ્યા, પણ બોલ્યા. પણ બીજી ડોશીઓ હતી, એને કહ્યું આ એમની દીકરી છે, અને એ દીકરી કુવામાં પડીને મરી ગઈ. પછી ચળોતરના રિવાજ પ્રમાણે જે 100-150 તોલા સોનું આપેલું એ બધું પાછું આવ્યું. એ પાછો આવેલો જે પૈસો છે, આને કહ્યું મારે એ પૈસો ના જોઈએ, એમાંથી આ વોર્ડ બંધાયો, દર્દીઓ માટે, ગરીબ માણસો માટે એમાંથી બંધાયો. પણ મેં કહ્યું એ છોકરી ડૂબીને મરી કેમ ગઈ? એક વૃદ્ધ માજી હતા અને કે રાતના 11 વાગે મારે ત્યાં આવી, અને મારે ત્યાં આવીને મને કરકરવા લાગી, માસી માસી મને બચાવી દો, મને બચાવી, મારે સાસરે નથી જવું, મારાથી ત્યાં એ લોકો મને મારી નાખશે, એ લોકો મને દુઃખ દેવાનું કંઈ બાકી નથી રાખતા. 2-3 વાર આવી ગઈ, સમજાવી સમજાવી પાછી મોકલી, હવે મને ના મોકલશો. પણ દરેકને શું હોય, દીકરી તો એના સાસરે, આપણે તો કહેવત છે કે આવે તો હસતી હસતી આવજે, અને જો રોતી રોતી આવે તો કૂવામાં પડજે. પણ જો જો હસતી હસતી જવાનો શું કામ તમારે ઘેર આવે, જ્યારે રોવાના દિવસો હોય ત્યારે જ આપવાનું હોય. એટલે મેં જ એને સમજાવી કે ના બેટા, હું કાલ સવારે તારે તારે ઘેર જવાનું છે, અને બધું સારું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, બધું સમજાય. રાતના 1 વાગે એને લાગ્યું કે હવે કોઈ હિસાબે કોઈ માણસો મારી વાત માનતા નથી, કુવામાં જઈ પડ. સવારે પછી ખબર પડી કે ડૂબી ગઈ, મરી ગઈ. એ થયું કજોડા જ કજોડા. હવે એ પ્રસંગ અહીંયા નથી બનતા, ભલે અહીં બીજું ખરાબ હશે તો હશે, પણ છૂટા થયા, જાઓ આમ હોટલમાં ઉતર્યા, આ હોટલમાં ઉતર્યા, વળી પાછું બીજું ખોલ્યું, બીજું ખોલ્યું, ચોથું ખોલ્યું. એ અહીંયા કોઈને કલંક નથી લાગતો, અને આપણે તો એવી વ્યવસ્થા કરી છે કે તરત જ કલંક લાગે, એના ઉપર આમ ડાગ લાગી જાય, ફલાણો ડાગ લાગી જાય. એટલે મેં ભાઈને કહ્યું, મેં કહ્યું તમે આ વોર્ડ બાંધ્યો એ સારું કર્યું છોકરીની યાદમાં, પણ ખરેખર તમારે
એ પૈસાનો ઉપયોગ આવી જે ઘેરથી નીકળી પડેલી, જેને પગ મૂકવાની જગ્યા નથી એવી જે નીકળી પડેલી સ્ત્રીઓ છે, એને એક રાત કે બે રાત પાર કરવા માટે એક વનિતા આશ્રમ બાંધવાની જરૂર છે. લાય 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 કરતી, બળ 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 કરતી એ નીકળી ગઈ છે. ક્રોધ એવો છે, પતિ પત્ની બે લડ્યા છે, બહુ લડ્યા છે, હદ વિનાનું એકબીજાને બોલી નાખ્યું, હવે આ ઘરમાં રહેવું નથી, હવે નીકળી ગઈ છે. પણ નીકળીને જાય ક્યાં? એને તો પગ મૂકવાની તો કોઈ જગ્યા નથી. આપણે ઘણા મંદિરો બાંધ્યા છે, ઘણા આશ્રમો બાંધ્યા છે, ઘણું બધું બાંધ્યું છે, પણ સ્ત્રીઓ માટે શું બાંધ્યું છે? સ્ત્રીઓ માટે કોઈ પગ મૂકવાની જગ્યા. પછી આખો દિવસ કોઈ રેલવેના સ્ટેશને બેસી રહે બાંકડા ઉપર, કોઈ બસ સ્ટેશન ઉપર બેસી રહે અને વિચાર કરે કે હમણાં સાંજ પડશે, ક્યાં જવું, શું કરવું, ક્યાં જવું, ત્યાં એની ગંધ છે ને પેલા ગીધને આવી જાય. દરેક બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર થોડા ગીધ ફરતા હોય છે, એમને આવી જાય ને નજીક આવીને મીઠી મીઠી વાત, ચાલો 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 તમને અમે એમ કરીને એને આશરો જોતો હોય. પછી ખે મુંબઈ ધકી લીધે એને, ક્યાંય ક્યાંય એનું જીવન બરબાદ કરી નાખે. તમે એને એક બે રાત કઢાવી દો, એનો ઉભરો શાંત થઈ જાય. ભગવાને બહુ દયા કરી, ગમે એટલો આવેશ, ગમે એટલો ક્રોધ ચડ્યો હોય પણ પછી થોડોક ટાઈમ થાય, એક દિવસ, બે દિવસ, ચાર દિવસ થાય, એ ક્રોધ શાંત થઈ જાય, પછી શાંત થઈ જાય. પણ હવે જયારે આ ઉભરો છે ત્યારે એને બચાવી લેવાની જરૂર છે. એ તો આપણા પાસે કોઈ વ્યવસ્થા જ નથી. મારે આશ્રમમાં મહિને મહિને બે મહિને આવો એકાદ પ્રસંગ આવીને ઉભો રહે છે અને ઘણી વાર મારે આશરો આપવો પડે. પણ લોકો મને શું કે, મહારાજ ભજન કરો ને આ પંચાયતમાં તને ક્યાં પડો ને? આપણે તો જીવનને એક પંચાયત માની લીધી છે, જીવનને એક માયા માની લીધા. અરે હું અત્યારે કહે છે કે આ પંચાયતમાં, પણ તારી દીકરી આવી રીતે આવે ને હું ના રાખું તો, તારું જ માણસ આવે ને હું એને બહાર કાઢી મૂકું તો. એટલે બે સામસામા છે, કજોડા જ કજોડા, કજોડા જ કજોડા. ચાણક્યને લખવું પડ્યું, એને કહ્યું છ વસ્તુઓ એવી છે જે વગર અગ્નિએ શરીર બાળ્યા જ કરે. એને બાળવા માટે તેજાબની જરૂર નહીં, અગ્નિની જરૂર નહીં. કુગ્રામ વાસ કુલહીન સેવા કુભોજનમ ક્રોધ મુખી ચ ભાર્યા વિધવા ચ કન્યા મૂર્ખશ્ચ પુત્ર વિનાગ્નિના શટ પ્રદહંતિ કાયમ. આ છ વસ્તુઓ બળ 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 અગ્નિની માફક બાળ્યા કરે. કુગ્રામ વાસ, તમે જ્યાં રહો છો ને બધા દુર્જનો રહે છે, હું તો તમને સલાહ આપું છું કે શક્તિ ના હોય તો પણ સારા એરિયામાં રહેવું, કોઈ દિવસ ખરાબ એરિયામાં રહેવું. સારા એરિયામાં રહો તો તમારો અડધો દુઃખ દૂર થઈ જાય. પણ સસ્તું ભાડું છે કે સસ્તું મકાન છે એમ કરીને જો ખરાબ એરિયામાં રહેવા ગયા તો થોડા દિવસે તમને તારા બતાવી દેશે, થોડા દિવસે. કુલહીન સેવા, નોકરી કરવી, ધંધો કરવો, ઓછો પગાર મળે તો ઓછો પણ ખાનદાન શેઠ ના ત્યાં કરવો. કોઈ સારો શેઠ હોય ને એની નોકરી કરવી, હલકો માણસ છે એના ત્યાં કોઈ જાણ વધારે પગાર આપે તો એની નોકરી કરવી. કુભોજનમ, ભોજન છે પણ રુચિકર નથી. ક્રોધ મુખી જ ભાર્યા, અને પત્ની છે પણ જયારે જુઓ ત્યારે ખૂંફાળા માર માર કરવી. આમાં બે સમજી લેવાનું, આમાં માટે ક્રોધ મુખી ગામના બાજુ, પછી સ્ત્રી નહીં પાછું હોય ને એ નહીં હોય તો એ પુરુષના માટે પણ એવું સમજવું. ક્રોધ મુખી જ ભાર્યા, પત્ની છે ને પતિને શીતળતા આપે. આખી દુનિયામાંથી બળ્યો જળ્યો દુઃખી થયેલો, કેટલી ઓફિસોમાં કેટલા કામ કરવા પડે છે, સવારથી સાંજ સુધી કેટલા લોકો સાથે માથાપચ્ચી કરવી પડે છે. એવો હારેલો થાકેલો જ્યારે ઘેર આવે ત્યારે એને એમ થાય કે હાશ હવે શીતળતા મળી, તો એને ખબર પડે ખરો ભડકો તો અહીં જ છે. આખા દિવસ જે ભડકા કર્યા જોયા એના કરતા ખરો ભડકો તો અહીંયા જ છે, હવે જાય ક્યાં. મારે આશ્રમમાં ઘણા લોકો આવે ને સાંજ પડે એટલે હું કહું હવે ટાઈમ થયો જાઉં, આવે હું ઉઠે નહીં તો, પણ ઘણા લોકો ઉઠે જ નહીં. અને કે થાય છે મારા, થાય છે, શું ઉતાવળ છે. પછી સાત વાગ્યા હવે જાઓ, અંધારું થવા આવ્યું છે, પણ એ ઘર જવાનું નામ જ નથી લેતું. તરત મને લાઈટ થઈ જાય, આના ઘરમાં કોઈ આકર્ષણ નથી, કોઈ શીતળતાનું આકર્ષણ, ઠરવાનું કોઈ આકર્ષણ નથી. એટલે એને એમ કે જેટલો ટાઈમ આવ્યો એટલા ટાઈમ તો શાંતિ, પછી ત્યાં જઈને તો બળવાનું જ છે, એટલે ઘેર જવા માંગતા. હોમ સ્વીટ હોમ એટલા માટે લખે. બે બે છેડા છે. આ બ્રાહ્મણ છે ને એ અત્યંત ભક્તિભાવ વાળો છે, અને પેલી જે પત્ની છે ને એ અત્યંત ઉલટી છે, અત્યંત ઉલટી છે. કજોડા પણ ઘણી વાર સજોડા બને અને સજોડા પણ કજોડા બને.
શરત એટલી છે કે બે એક જ પ્રકારના હોવાથી તો વાંધો ના આવે, તો વાંધો ના આવે. બે છાંટો પાણી લેતા હોય ભલે લે, પણ બે લેતા હોય તો લે. તો હમ આમાં બેઠા એકબીજાને આગ્રહ કરે, લો લો તમે લો તમે લો તમે, કઈને મજા આવે. હવે એક બિલકુલ ચુસ્ત વૈષ્ણવ છે અને એક બિલકુલ ક્યાંય ના ક્યાંય પહોંચેલા છે, એમને તો ચોવીસે કલાક જયારે જુઓ ત્યારે નશો નશો ને. તો હવે આ બે નો મેળ કરવો કેવી રીતે? અને આને વ્રત કજોડા કહેવાય. આની જીવન પદ્ધતિ જુદી છે, આની જીવન પદ્ધતિ જુદી. અને એ પણ તમને કહી દઉં, જો સ્ત્રીમાં સ્ત્રી પણ હોય ને એનામાં સહનશક્તિ હોય તો અંતે સ્ત્રીનો વિજય થતો હોય છે. સ્ત્રી હારીને જીતતી હોય છે, જો એ જીતવા જાય તો હારી જતી હોય છે, એ હારીને જીતતી હોય. તમને જો ખબર હોય કે ના હોય, વસોમાં દરબાર સાહેબ, ગોપાલદાસ દરબાર સાહેબ, દરબાર હતા પટેલ, પણ કાઠિયાવાડમાં થોડોક ગામ એટલે બધા એમને દરબાર દરબાર દરબાર, અને દરબારોના વચ્ચે રહે, દરબારોની સાથે રહે, એટલે એમણે કંઈક છાંટો પાણી લેવાની ટેવ પડી ગઈ. સ્વાભાવિક છે, તમે જેની સાથે બેઠક ગોઠક કરો એટલે એની અસર તો તમારા ઉપર થવાની જ છે. હવે આ ભક્તિમાં પરણીને આવે ત્યારે તો નાની ઉંમર, બધા નાની ઉંમરમાં જ પરણાવી દેતો, અને એમને ખબર પડી કે આ દરબાર તો આવું વ્યસન કરે છે. પણ એને કહીશ ભલે, પછી એ બિલકુલ એને અડે જ નહીં. આ વૈષ્ણવ આ રીતનું બંનેનું, પણ સ્ત્રીએ બહુ સહન કરવાનું, ઘણું સહન કરવાનું. એમ કરતા 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 પેલા દરબારના અંદર લાઈટ થાય કે આ સ્ત્રીને આ વસ્તુ અડવાનું પણ ગમતી નથી, અને હું એના ત્રાસ કરું છું, હું એના પર જુલમ કરું છું. એક બધો બીજો મુદ્દો યાદ રાખજો, મૌન એ સૌથી મોટામાં મોટો ઉપદેશ છે. સહન શક્તિ સાથેનું મૌન, મૌન બોલતું હોય છે પણ સહન શક્તિ સાથે. અને કટકટ કટકટ, તમે પીવો છો, તમે પીવો છો, તમે આવા છો, એ વચ્ચેલો વધારે લફડ થઈ જાય, પછી એની કોઈ અસર થાય? એની અસર ના થાય, કશું ના બોલે. એક દિવસ ખબર નહીં કેમ દરબાર સાહેબને મનમાં થયું અને એને કહ્યું, હું તને બહુ દુઃખ આપું છું, તારું લેવલ જુદું છે અને મારું લેવલ જુદું છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, જે કોઈ સારું ઘર હોય, સારી પેઢી હોય, એ ઘરમાં કોઈ ને કોઈ એક દિવ્ય આત્મા રહેતો હોય છે, દેવ દેવ જેવો કોઈ આત્મા રહેતો હોય. પછી એ પત્નીના રૂપમાં હોય, માતાના રૂપમાં હોય, પિતાના રૂપમાં હોય, ભાઈના રૂપમાં હોય, પણ કોઈ ને કોઈ એવો દિવ્ય આત્મા રહેતો હોય. એના કારણે આખું ઘર તરતું હોય છે, આખું ઘર. અને આ માણસ તો મહાન હતો, પણ હવે વ્યસને ચડી ગયો એટલે આવું થઈ ગયેલું. એટલે એને કહ્યું, હું તને બહુ દુઃખ આપું છું, હું તને બહુ ત્રાસ આપું છું, પણ હું શું કરું, મારાથી હવે એડિક્ટ થઈ ગયો, મારાથી આ પીધા વિના રહેવાતું નથી, હું કરું શું એમ? એટલે ભક્તિભાઈએ કહ્યું, ભલે કે તમે પીવો, હું ના નથી પાડતી, પણ મારી એક શરત છે, તમે માનો. શું? હું આપું ને તમે પીવો, મારા હાથે, બીજા કોઈના હાથનો નહીં પીવા. આટલું તમે તમારે જેટલું જોઈએ એટલું હું આપીશ, પણ મારા હાથનું આપેલું બધું. અને આ કહ્યું, ભલે ત્યારે હું મંજૂર છે, મને સ્વીકાર્યું. રોજ ત્યારે ફરી ફરીને એમને આપે, જેટલું માગે એટલું આપે. એટલે વિચિત્ર, આ ત્યાગ છે, આનું નામ ત્યાગ છે. એવું કહેવાય છે કે મોહમ્મદ અલી જિન્ના જ્યારે મળવા આવ્યા ગાંધીજીને લંડનમાં, ત્યારે એમના માટે પોતે જઈને પગમાંથી લઈ આવ્યા અને એમને આપે. હું નથી પીતો, એનો અર્થ એવો નથી હું તમારા સામે છાછિયા કર્યા કરું, એને અર્થ એવો નથી. તમે તમારી રીતે જીવો, હું મારી રીતે જીવું, એ તો તમને ઘરણા ઘરણા થઈ જશે. ઓહો, તમે ડુંગળી ખાવ છો? અરે અમે ખાય છે, તું શું કામ ચીકો ખાય છે? ડુંગળી ખાનારો ખાય છે, અને જે ડુંગળી નથી ખાતો એ ચીકો ખાવા માંડે. તમે લસણ ખાવ છો? અમે તો ડુંગળી ના ખાય, અમે લસણ ના ખાય. તો તમે ખાવ છો શું? અમે લાંચ ખાય. ઓફિસમાં બેઠા બેઠા લાખો કરોડોની લાંચ ખાય, અને હવે તો બધી બેંકોની બેંકો ખાઈ જાય છે. આ તમારે જોવું હોય નામ વાંચજો બધા, ડુંગળી લસણ નહીં ખાનારા આ ભાઈ બેંકો ખાઈ ગયા છે. ગુજરાતની મોટા ભાગની બેંકો છે એ બિલકુલ, જે ડુંગળીને નહીં અડનારા, લસણને નહીં અડનારા, એ કરોડો કરોડોની બેંકો ખાઈ ગયા છે. એમાં કેટલી વિધવાઓ, કેટલી ટેકતાઓ, કેટલા ગરીબ બાળકો, કેટલા વૃદ્ધો હોય, બધાને ભ્રમ ભ્રાંતિ છે. ખોટી વાત છે. હું તો તમને કહું છું કે બને તો ડુંગળી ખાજો અને લસણ એ ખાજો, કોઈ પાપ લાગવાનું
મારા ગુરુજી હતા ને, એમણે મને કહ્યું, દેખ સચ્ચિદાનંદ, કિસી કો પ્યાજ મત છોડાના, કોઈને ડુંગળી છોડાવીશ નહીં, એમ કે હું પોતે ખાઉં નહીં. મને કે મેં કહ્યું, કેમ એમ? કે આ ગરીબ માણસો, હિન્દુ પ્રજા, એને દૂધ નથી મળતું, ઘી નથી મળતું, છાશ નથી મળતી, એ માંસાહારી તો છે નહીં. હવે એને ખાવા માટે આ ડુંગળી ને લસણ ગરીબો માટે છે, તમે સાધુઓ બધા પાછળ પડી ગયા અને આ એ છોડાવી દીધું, હવે આ તો નરકંકાલ થઈ જશે, બધા હાડપિંજર થઈ જશે. ગુજરાતની પ્રજા કેમ કમજોર છે, કેમ માર ખાય છે બધાને? કોઈ દિવસ મને કે છોડાવીશ નહીં, અને મને એ લાગે. એટલે અમે આશ્રમમાં શું કર્યું છે, અમે હવારે બધાને છાશ આપીએ અને ચાર પાંચ ડુંગળીઓ આપીએ, બીજા બધા છોડાવે ને અમે એને ચાર પાંચ. અને લોકો એટલા ગરીબ માણસો રાજી થઈ જાય, એક ટંકેની નીકળી જાય, એક ટંકેની ખીચડી સાથે ડુંગળી ડુંગળી કે એક ટંકેનું નીકળી જાય. એટલે પ્રશ્ન એ છે, તો પેલા બે એકદમ સામસામા છે, બિલકુલ સામસામા છે, એટલે બંનેને પાછલી જિંદગીનો પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે. અને શું પ્રોબ્લેમ છે? સવા શેરમાંથી ઓહો, ચિંતાઓ કેટલી જગ્યાની ચિંતાઓ છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ચિંતા 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 ને ચિંતા. અને આ માણસ છે ને થાક્યો કંટાળ્યો, સહન ન થયું. દુઃખ સહન કરવાની એક લિમિટ હોય છે, અને જ્યારે એ લિમિટ પૂરી થઈ જાય એટલે માણસ આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય. પછી શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય કે આર્થિક દુઃખ હોય, એ સહન કરવાની એની શક્તિ ખલાસ થાય એટલે આત્મહત્યા કરવા જાય. બ્રાહ્મણે કહ્યું, હવે મારાથી જીવાશે, સંતાન વિનાનું તે કંઈ જીવન છે? આ બહેનોને કહું છું, આ બહેનો છે ને એ સંતાનવાળી હોય ને, પેલી સંતાન વિનાની બાઈને લલચાવે, પોતાનું જોગરું આમાં આમાં રમાડે, મારો લાલો મારો લાલો મારો લાલો. અને પેલી માગે જ્યારે તારા લાલા નહીં ને નજર લાગશે, આ તો બધાને, કારણ કે એને લાલો નથી ને, એટલે બધા લાલાને એની નજર લાગે છે. ઉપરથી દાજા ઉપર દામ, દાજા ઉપર દામ, સવારના પહોરમાં પાછા મેણા મારે. ઓહો, આજ કઈ વાંજણીનું મોઢું જોયું તું, મારું કામ થયું. ભેંસે દોવા ના દીધું એમ, ભેંસ દોવા નથી દેતી, એમાં પણ એને હવારે કોઈ વંધ્યા સ્ત્રીનું મોઢું જોયું, બસ દામ જ દામ, બસ દામ દીધા સિવાય બીજી વાત જ, ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં દામ જ દેવાની. મને લાગે કે અહીંના અહીંની પ્રજાને તો આ ત્રાસ નહીં, કારણ કે એમને ભેંસો દોવી નથી, અહીંયા કોઈ વિધવા સધવાનો પ્રશ્ન નથી, કોઈ વાંઝણીનો પ્રશ્ન નથી, એ રીતે તો આપણે જે આપણા કરતા બહુ સુખી છે. એટલે આ જે હતો બ્રાહ્મણ હતો ને, એ બ્રાહ્મણ નીકળી પડ્યો, અને નીકળી પડ્યો, બસ આત્મહત્યા કરી લઉં, મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે, આત્મહત્યા કરી લઉં. નદીએ આત્મહત્યા કરવા ગયું. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, જિંદગીમાં એવા કેટલાય અનુભવો થાય છે કે તમે મૃત્યુના નજીક પહોંચ્યા હો અને કોઈ તમને બચાવે, મૃત્યુના છેક છેડે પહોંચી ગયા હો અને ખબર નહીં કોણ તમને પકડીને બચાવી લે. મોટાના જીવનમાં જો જોયા, એ નર્મદામાં કૂદી પડવા ગયેલા, નર્મદામાં કૂદી પડવા ગયેલા અને બે પાંચ દસ સાધુઓ બેઠેલા, ત્યાં જઈને કે લાવ મરતા પહેલા સાધુઓના સંતોના દર્શન કરું. એ બધા પાંચ દસ બેઠેલા, ત્યાં પહોંચીને દર્શન કર્યા. એ પેલા એમ કહો, આવો આવો આવો, થોડા ભોજન કરો, થોડા ભોજન કરો. એ જલેબી હતી, જલેબી તો ખાધી તો ખાધી, કઈ કિલો દોઢ કિલો, કે હવે મરવું જ છે ને, અજીર્ણ થવાનો તો કોઈ પ્રશ્ન નથી, કે ભાઈ અજીર્ણ થઈને ડોક્ટર પાસે જવું છે, તો મરવું છે તો ખાઈને મરો, સારી રીતે ખાઈને મરો. અને પેખડ ઉપરથી કૂદીને પડ્યા અને નર્મદામાં તણાયા તણાયા તણાયા, ફેંકી દીધા એક જગ્યાએ બહાર. જયારે ભાન આવ્યું ત્યારે પેલા માછીમારો બધા ચારે તરફ હતા ને, એમને પછી પાણી બાણી કાઢી નાખી, નવું જીવન આવ્યું. અને એને લાઈટ થઈ, મને કોઈ જીવાડવા માંગે છે, હું મરવા માંગુ છું પણ કોઈ મને જીવાડવા માંગે છે. અને જે જીવાડવા માંગે છે એ કોઈ હેતુ માટે, કોઈ કારણ માટે જીવાડવા માંગે છે, માટે હવે હું જીવીશ, મૃત્યુ સુધી જઈ જ પાછો આવ્યો. માણસ બચી જતો હોય, આ માણસે નદીમાં પડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં એક સંન્યાસી આવી ગયો, એક સંન્યાસી. અને સંન્યાસીને જોયો, પાછા બ્રાહ્મણ છે એટલે સંસ્કાર છે, એને થયું લાવ ત્યારે હવે નદીમાં જ મરી જવું છે, પહેલા મહારાજને પગે તો લાગવા દે. અને હું તમને ખાસ સલાહ આપું છું, અમારે ત્યાં લખ્યું છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારિતસ્ય વર્ધ્યંતે આયુર્વિદ્યા યશો બલમ.
તમે ચાણક્ય ને વાંચ્યો, ભર્તુહરિ ને ચાણક્ય, ઓહો આખું જીવન ભરી દીધું છે. અભિવાદન શીલસ્ય, જેને નમસ્કાર કરવાનું શીલ છે. કોઈ વડીલ મળે એટલે પગે લાગે, કોઈ મળે પગે લાગે, કોઈ મળે નમસ્કાર કરે. આપણી સંસ્કૃતિ, ઘરમાંથી બહાર જાય છે છોકરો, માને પગે લાગી જાય છે, બાપને પગે લાગી જાય. જોબ કરવા માટે છોકરો જાય છે તો એની માને પગે લાગી જાય છે, બાપને પગે લાગી જાય. હું એકવાર અમેરિકામાં અહીં આવેલો, અમારે ચડતરના જ એક બહુ મોટા વૈજ્ઞાનિક, એક બહુ મોટી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ થયેલા, એટલી ઊંચી કક્ષાએ પહોંચેલા, પણ એની ઘરવાળી ગોરી, જર્મન મૂળની હતી, ગોરી હતી. હે, તો આવો મોટો વૈજ્ઞાનિક, હવે પેલી ગોરીબાઈએ ડાયટ કર્યું, ઉપવાસ કરેલા, બધું વજન વધી જાય ને એટલે કરેલું. અને પેલી એની સાસુ છે એ દેશમાંથી આવેલી, એને અંગ્રેજી આવડે છે, તો થોડુંક જાણે, પણ ઋષિને અંગ્રેજી આવડે ને એટલે ખાવાનું લઈને એની પાછળ ને પાછળ ખાન ખાન, મારી બેન ખાને, ખારી ખાને, મારી ભાઈ ખાને, એટલે પેલી કે નો નો, અરે પેલું પાછળ ને પાછળ ફર્યા કરે, તું ખાને થોડુંક, તું ખાને, તું ખાને. મેં કહું પ્રેમ ને ભાષાની જરૂર નથી, એને ખબર છે કે અમારી પાછળ પાછળ શું આગ્રહ કરવા ફરે. એટલે એ જયારે આવડો મોટો ડોક્ટર જયારે એની ઓફિસમાં જવાનો થાય, એના બાપુને પગે લાગે. અભણ માં છે પણ અભણ માને પગે લાગે, અને પછી જાય તો મને એટલો આનંદ થાય. મેં કહ્યું ભલે ગોરી પરણ્યો તો પરણ્યો, એને કઈ કઈ વાંધો, અને હવે તો તમારે આ છૂટ રાખવી જ પડશે. જો અહીં રહેવું હોય તો આ છૂટ રાખવી જ પડશે, નહીં તો તમે રહી નહીં શકો અહીંયા. પણ એમાં કાળજી એટલી રાખવાની કે પાકિસ્તાન ના આવી જાય. બાકી બીજું બધું હોય તો વાંધો નહીં, પણ પાકિસ્તાન ના આવી જાય એટલી કાળજી રાખવાની. અને પાકિસ્તાન વાળા તો ટાર્ગેટ કરીને બેઠા છે, એ તો શિકાર કરે એમ, જેમ શિકાર કરે એમ શિકાર કરવા માટે બેઠા. અને આ બધા નિર્દોષ ભોળા ભાળા છે, ક્યારેક કોના ઝપાટામાં આવી જાય, કઈ ના શકાય. એટલે અભિવાદનશીલસ્ય, જે નમસ્કાર કરે છે બધા વૈષ્ણવ પરંપરામાં આ છે, એ પહેલા હાથ જોડે વૈષ્ણવ, અને એ હાથ જોડે પછી હું હાથ જોડું એવી રાહ જોવે એને વૈષ્ણવ કહેવાય. પહેલા જોડી લે, પહેલા હાથ જોડી. નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, બહુ સુંદર વાત લખી, જે રોજ વૃદ્ધોની સેવા કરે છે, વૃદ્ધોની. નિત્યમ વૃદ્ધોપસેવિનઃ, કેમ વૃદ્ધોની સેવા? હવે અહીંયા ડસ્ટબિન કહે છે, વૃદ્ધોને નામ પાડ્યા છે ખોખા, ડસ્ટબિન. તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? એટલે પેલો છોકરો સમજ્યો નહીં, મારે ત્યાં તો રૂમે રૂમે નહીં, એ નહીં, આખી રાત ઊંઘતા નથી કોઈને ઊંઘવા. આપણે બસ હું ને તું બે, બીજું કોઈ જોઈએ? પેલો કહે છે નિત્યમ વૃદ્ધોપ સેવિના. ઉત્તર ગુજરાતમાં મારા એક ઓળખીતા પટેલ ગુજરી ગયા, હવે જો કરોડાધિપતિ, બહુ મોટી પેઢી, બહુ મોટી પેઢી. પછી અમારે તો બહુ નજીકનો સંબંધ, આત્મીયતા થઈ ગઈ, ઘણા કામો કર્યા. પછી કોઈ વાર ખીલે ને ત્યારે બધી વાતો કરે. હું તમને ખાસ વાત કહું છું, માણસને ખીલવતા શીખો, ખીલે એટલે પછી આપોઆપ એમાંથી બધું બધું નીકળે. એમ માણસ દારૂ પીવે ને, તો દારૂ પીવે એટલે પછી બક 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 કરવા લાગે, પણ એ બક બક જુદું છે. અને માણસ ખીલે, સંગીતકાર ખીલે ત્યારે જ જામે હો. જો સંગીતકાર ખીલ્યો ના હોય અને ના ખીલવા દેવો હોય તો એક જ કામ કરવાનું, બીજું કશું જ નહીં. એની સામે જ થોડા ધોકા ખાનારા માણસો બેસાડી દેવા, બીજું કંઈ જ નહીં કરવાનું, એની સામે જ બેસાડી દેવા. આમ ધોકો ખાય એટલે એ મૂર્છાઈ જાય. એટલે એ લોકો શું કરે, પોતાના જ માણસો, વાહ વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, પોતાના જ માણસો બેસાડે. હવે જો ના કરે નારાયણ ને કોઈ મનહુસ માણસ આવી બેસી ગયો, ધોકા ખાવા માંડે, તો એની દશા શું થાય? મને એક માણસે મને કહ્યું, મને કે દેખો સ્વામીજી, શું એક બે આપણા માણસો તાલીઓ વગાડનારા રાખવા? આપણા માણસો કે હા, કેમ? મને કે પાછળ તો બધા વગાડનારા ઘણા છે, પણ શરૂઆત કરનાર જોઈએ, શરૂઆત કરનાર જોઈએ. બે ચાળા પામાન કરે ને એટલે પછી પાછળ તો બધા, ઘણાને તો ખબર નહીં કે આ તાલી કેમ પડી, એટલે પડી એટલે આપણે ફાડવાની, બધા પાડી માટે આપણે પણ. એટલે કે એક બે માણસો આપણા જ રાખવાના. વાહ વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ, વાહ ઉસ્તાદ. એટલે સંગીતકાર પણ ખીલે તો બધું બોલે, માણસ પણ ખીલતો હોય છે. માણસ જયારે ખીલે ત્યારે એના અંદરથી બધું આપોઆપ બહાર નીકળવા લાગે. એટલે પેલો બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ છે એ આત્મહત્યા કરવા તો એ અભિવાદનશીલ છે, નિત્યમ વૃદ્ધો. મેં એમને પૂછ્યું, મેં કહ્યું ફલાણાભાઈ,
ખોટું ના લગાડશો. તમારી બુદ્ધિ કરતા તમારા મહેતાઓની બુદ્ધિ વધારે છે. લગભગ બધે જ આવું હોય છે. મોટા ભાગે તમે જોજો તો અબજોપતિ શેઠિયાઓ કરતા એમના નોકર ચાકરોની બુદ્ધિ વધારે હોય છે. અને કે વાત સાચી, તો આટલા બધા પૈસા તમારી પાસે આવ્યા કઈ આવડતથી? મને કે મારી આવડતથી નથી આવ્યા, આ પરિસ્થિતિ મારી આવડતથી નથી. તો કેવી રીતે આવ્યા? અમારે તો દૂર ઇન્ટિરિયર ગામમાં અમે રહેતા, નાના ગામમાં લેવા પાટીદાર, અને અમારા ઘરમાં મહેમાનો બહુ આવે, અતિથિઓ બહુ આવે. અમારી ત્યાં તો 2 મહિના મહેમાન ગતિ ના છે. કોઈ કામ ના હોય એટલે બધા વૃદ્ધો આવે, પાઘડી હોય એની ખૂંટીઓ ઉપર ટીંગાડી દે, કેડિયા કાઢે, ઉઘાડું શરીર અડાયો થઈ હોય, અડાયો, અને 2-4 ઓકા મૂકી દીધા હોય એટલે ગુડગુડ 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 કરે. પછી હાજ પડે એટલે મારા બાપુ કે જાઓ બધા વૃદ્ધોને પગ દબાવો, કે બધા વૃદ્ધો જે ખાટલા ઢાળેલા હોય ત્યાં જઈને પગ દબાવો. એટલે અમે બધા છોકરા એમના પગ દબાવીએ, એમના બરડામાં અડાયો થઈ હોય એમ નખેથી તોડીએ, અને પેલા આમ અડધી આંખ નીચીને એવા પડ્યા હોય પણ કોઈ ના જ ના પાડે, એમને કે હવે બસ કરો, હવે બસ કરો, એવું કોઈ બોલે જ નહીં. અમે થાકી જઈએ પણ આમ કરીને બેઠા હોય, સૂતા હોય. મને કે એમના આશીર્વાદના પૈસા છે, આ મારી આવડતના પૈસા નથી. એ વૃદ્ધ માણસો અમે જયારે એમને અડાયો તોડતા હતા ને પગ દબાવતા હતા ને ત્યારે નાભીમાંથી નીકળતો હતો, ભલું થાવ ભલું થાવ ભલું થાવ, એના પૈસા. એટલે પેલો ચાણક્ય છે, નિત્યમ વૃદ્ધોપ સેવિના, એ મારા અહો ભાગ્ય કે મારા ઘરમાં એક ખરડું માણસ છે અને હું એની સેવા કરું. બધા અરમાનોમાંનો એક આ અરમાન છે, એક સાસુ છે, એક સસરા છે, હું એને ગરમ ગરમ શીરો ખવડાવું, ફલાણું કરું, કોઈ વાર પગ દબાવી દઉં, કોઈ વાર માથું દબાવી દઉં. આ કાળજી એટલી રાખવાની, ગળું ના દબાવે, બાકી બધું દબાવે તો વાંધો. ચત્વારી તસ્ય વર્ધ્યંતે આયુર્વિદ્યા યશો બલમ. આ 2 જ કામ કરતો હોય કોઈ માણસ તો એની 4 વસ્તુઓ વધે, આયુષ્ય વધે, વિદ્યા વધે, આયુર્વિદ્યા યશ વધે અને બલ વધે. આ તો હવે પેલા બ્રાહ્મણ છે ને એને જેમ પગે લાગે નમસ્કાર કર્યો એટલે સંન્યાસીએ કહ્યું, એટલે તો રડવા માંડ્યો, શું છે? બહુ દુઃખી છું, મારે આત્મહત્યા કરવી, મારું આત્મકલ્યાણ થાય, મારું આત્મહત્યા. પણ શા માટે આત્મહત્યા કરવી? મારે સવાશેર માટી, મને એક સંતાન જોઈએ, સંતાન જોઈએ, સંતાન જોઈએ. પેલા એ કહ્યું, રડવા દે, સંતાનમાં કોઈ સુખ નથી. આ જેને હોય એને જોઈ આવજો, જેને સંતાનો હોય ને એને તું જઈને જોઈ આવે મા બાપની. પણ એ તો ના માન્યો, ના માન્યો તો ના જ માન્યો. એને કહ્યું, જો હું તને સંતાન આપું પણ એ તને સુખ નહીં આપે, તને દુઃખી દુઃખી કરી નાખશે, કે જે થવું હોય થાય, જે થવું હોય થાય, પણ અત્યારે તમે મને સંતાન આપો, આપો ને આપો જ. અને એને કહ્યું, લે ત્યારે આ ફળ લઈ જા, અને આ ફળ છે તારી પત્નીને ખવડાવજે, ભગવાન તારે ત્યાં પારણું બંધાવશે. હરસ થઈ ગયો, ખુશ ખુશ થઈ ગયો, બસ હવે મારે ઘેર પારણું, હવે મારે ઘેર પારણું, હવે મારે ઘેર પારણું. એની ઘરવાળીને આવે, ઘરવાળીને કહ્યું, જો આ ફળ તું ખાઈ દેજે, આ બધી જે ઉત્થાનિકાઓ છે ને એની અંદર જ બધું તત્વ મૂકી દેજે. અને એને પાછો વિચાર આવ્યો, હું આ બધી ફળ ખાઉં, મને ગર્ભ રહે, કેટલું ખાવાની કાળજી રાખવી પડે, કેટલી પીડા કરવી, કેટલું આ નિયમ, આ નિયમ, પેલો નિયમ, અને પ્રસૂતિ વખતે તો ઓહો હો હો કંઈ પીડા થાય, કંઈ પીડા થાય. આપણે ત્યાં જે વેદનાઓ બતાવી છે એમાં વીછીની વેદનાઓ અને પછી પ્રસૂતિની વેદના બતાવી છે, તો એ બધી પીડા થાય. ના ના ના, મારે ખાવું, મારે આ ખાવું નથી. જો બિલકુલ ઉલટો છે, પણ નથી ખાવું તો હવે કરશું શું? પેલો આઈને પૂછશે તો હું શું જવાબ આપીશ? એટલે એને શું કર્યું, કે ફળ હતું એ પેલી ગાયને ખવડાવી, ગાય હતી ને ગાયને ખવડાવી. અને પછી તો બધી આખી લાંબી કથા છે, તમે જાણો છો. મારે તમને બહુ લાંબે સુધી નથી લઈ જવું, આખો ટાઈમ તો ક્યાંકમાં પૂરો થઈ ગયો છે, 8 વાગ્યા સુધીનું હતું, 8:17 થઈ છે. મારે તો તમને એક જ મુદ્દો કહેવાનો છે, અને મુદ્દો એ કહેવાનો છે કે વ્યાસ જેવા સમર્થ વ્યાસ પણ જે અશાંત 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 હતા, અને પછી એમણે મન મૂકીને કૃષ્ણ ચરિત્ર લખવા માંડ્યું. એ કૃષ્ણ કેવો છે? એ રમે છે, માખણ ખાય છે, પેલું બ્રહ્મ સત્યમ પરમ ધીમહિ. તમે ભાગવતનો પહેલો શ્લોક જોઈએ, જન્માદ્યસ્યતોન્વયાદિતસ્તઃ. તો જે આખા બ્રહ્મસૂત્રની ઉત્થાનિકા લખી
અને અંતે લખી દીધું એવું જે પરમ સત્ય છે એ પરમ સત્યને મારે જશોદાના ખોળામાં રમતું કરવું છે. જે યોગીઓના હૃદયમાં રમે છે, જે કોઈના મનમાં રમે છે, એ હવે વ્રજમાં મારે એને રમતું કરી દેવું છે. અને એવું રમતું કરી દેવું છે કે જે પછી એની ઉપાસના કરે એને આપોઆપ શાંતિ પ્રાપ્ત થાય. એટલે સજ્જનો, મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો એ પુસ્તકનું નામ છે કૃષ્ણ લીલા રહસ્ય. અને કૃષ્ણ લીલા ઉપર થોડી કેસેટો પણ છે, જો ઈચ્છા થાય તો તમે સાંભળજો. પછી આગળ એક પછી એક એક પછી એક બધી વાતોનું થોડું યથાશક્તિ વર્ણન કરેલું છે. પણ આજ તો મારે તમને આટલી જ વાત કહેવાની છે કે માણસની જે પાછલી જિંદગી છે એમાં મિલન કો જાઈએ સંત મિલન કો જાઈએ તજમાન મોહ અભિમાન જો જો પાવ સમાન કરે આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નાહી અમીરી મે આનંદ સંત ફકીર કરે સુખ દુખ મે સમતા સાધ સુખ મે સમતા સાધ રહે સુખ દુખ મે સમતા સાધ રહે સુખ દુખ મે સમતા સાધ રહે કુછ ખોફ નહીં જાગીરી મે જો આનંદ સંત ફકીર કરે આનંદ નહીં એ અમીરી મે જો આનંદ સંત ફકીર કરે અમૃત જલ કાજુ કૂપ રહે
हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे, सत्कर्म करे और चूप रहे, सत्कर्म करे और चूप रहे, भले छाँव मिले या धूप रहे, भले छाँव मिले या धूप रहे, निष्प्रोही बने जग में विचरे, निष्प्रोही बने जग में विचरे, रहे वे धीर गंभीरी में जो आनंद संत फकीर करे, वो आनंद नहीं अमरी में, आनंद संत फकीर करे। कारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे, जग कारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे, जिज्ञासु के घट में ज्ञान भरे, सासु के घट में ज्ञान भरे, सतवाणी सदा मुख से उचरे, सतवाणी सदा मुख से उचरे, चढ़ रिपु को बस कर रंग में रमे, कर रंग मेर में रहे वे सदा सुरवीरी में दो, आनंद संत फकीर करे, तो आनंद नहीं अमीरी में, आनंद संत फकीर। सदबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे, सदबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे, गुरु ज्ञान से पद समझाई कहे, सतार शब्द समझाई कहे, मर जीवा बने सो मौज करे, मर जीवा बने सो मौज करे,
फल मस्त फकीरी में जो आनंद संत फकीर करे जो आनंद नाही अमीरी में सुख दुख में समता साध रहे 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 कुछ खोफ नहीं जा